જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓએ સરકારને પત્ર લખી હડતાળ ચાલુ જ હોવાનું જણાવ્યું ત્રીસ ઓગસ્ટે સરકાર સાથે વાટાઘાટો બાદ હડતાળ સમેટી લેવાઈ હતી જોકે એવું નિવેદન એ સમયે અપાયું જે નિવેદન સામે કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો કર્મચારીઓએ નક્કી કર્યું કે સમયમર્યાદા રદ કરી સરકાર પરિપત્ર જાહેર કરે ત્યારબાદ જ હડતાળ સમેટાશે આ માટે કર્મચારીઓએ સરકારને દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અરે સરકારે ટાઈમ લિમિટ આપી છે એ ટાઈમ લિમિટ સાહેબ વાંધો છે જો સરકાર દસ જ દિવસમાં આ બે બે નંબરના ત્રણ નંબરના અમારા પ્રશ્નો ક્લિયર કરવાના હતા તો સમય મર્યાદા ન રાખે અને પહેલાં જીયા ઠરાવ આપે તો કંઈક આગળ કર્મચારીને અમને સમજાવી શક્યા બિહારમાં મિઘરાજા આફતરૂપી વરસાદ વરસાવી રહ્યા છે ભારે વરસાદથી રાજ્યના રોહતાસમાં ધોધ રુદ્ર રૂપે વહેતું જોવા મળ્યું પર્વતો પર ધોધમાર વરસાદથી એકાએક ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો છે આ તસવીરો જુઓ અચાનક તીવ્ર પાણીના વેગે પાણીનો જે પ્રવાહ વહેતો જે થયો છે એ જોઈ તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકોની જે પીડા હશે તે શું હશે છ લોકો તો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા ધોધ નજીક આવેલા મંદિરના સંચાલકો અને વિભાગની ટીમે મહામુશ્કેલીથી આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું મેઘતાંડવથી ધોધમાં પાણીનો આ ધસમસતો પ્રવાહ હોવાથી નદીઓ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે